गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण 12 साइंस ना क्लास में तमारू हार्दिक स्वागत छे। हवे आपणे पहला तो अत्यार सुधीना लेक्चर नी अंदर जे नाना नाना सूत्रों के समीकरण शोधीने आया ए जोई लईए। तो सौथी पहला नॉन्स्ट समीकरण जे तमे जोयुं, ई सेल बराबर ई जीरो सेल माइनस 0.059 अपॉन एन लॉग एनोड नी सांद्रता छेद वां कैथोड नी सांद्रता। एना पछी तमे संतुलन अचळांक माटेनुं एक सूत्र जोयुं के ई जीरो सेल बराबर 0.059 अपॉन एन लॉग के सी। त्यारबाद आपणे गिब्स ऊर्जा माटेना सूत्र जोया, डेल्टा जी जीरो माइनस बराबर माइनस एन एफ ई जीरो सेल अने डेल्टा जी माइनस बराबर माइनस 2.303 आर टी लॉग के। अहीं ई जीरो सेल शोधवा माटेनुं सूत्र लख्युं छे फरीथी के ई जीरो सेल बराबर ई जीरो रिडक्शन कैथोड माइनस ई जीरो रिडक्शन एनोड। कैथोड एटले जेनमां ई जीरो रिडक्शननुं मूल्य વધુ હોય જેનું એને કેથોડ તરીકે લેવાય, જેનું મૂલ્ય ઓછું હોય એને એનોડ તરીકે લેવાય। હવે આ સૂત્ર પછી આપણે કેટલાક ચારેક નાની નાની વ્યાખ્યાઓ એના એકમો એના વિશે જોઈએ। એકબીજા ઉપર આધારિત છે, બહુ સરળ છે અને તમને સરળ ભાષામાં ખબર પડે એ રીતે મેં લખીને સમજાવ્યું છે। વિદ્યુતીય અવરોધ જે તમે 10મા ધોરણમાં શીખીને આવ્યા, તો કે વિદ્યુતીય અવરોધ શું છે? તો કે વિદ્યુતીય અવરોધ એ કોઈ બી વાહક હોય એની લંબાઈના સમપ્રમાણમાં અને તેના આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય। લંબાઈના સમપ્રમાણમાં, ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં, લંબાઈને એલ અને ક્ષેત્રફળને એ વડે દર્શાવાય। તો લખ્યું છે, જુઓ, વિદ્યુતીય અવરોધ આર એ વાહકની લંબાઈ એલના સમપ્રમાણમાં તથા તેના આડછેદ એના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે। એટલે સૂત્ર શું બન્યું? આર ચલે છે એલના છેદમાં એ, ચલેની સાઈન જાય એટલે ત્યાં ગાડી તમારે રો રો બોલાય, એટલે રોની સાઈન મૂકવી પડે, જેને સમપ્રમાણતાનો અચળાંક કહેવાય એને પ્રતિરોધકતા અથવા તો વિશિષ્ટ અવરોધ કહેવાય। અહીં આરનો એકમ શું લેવામાં આવે તો એ બી તમે શીખીને આવ્યા છો, ઓમ લેવામાં આવે અને તેનું મૂલ્ય વિસ્ટન બ્રિજ નામના ઉપકરણની મદદથી માપવામાં આવે છે। એટલે અહીંયા આર બરાબર રો ઇન્ટુ એલ અપોન એ, રોને પ્રતિરોધકતા કહેવાય। હવે જોઈએ પ્રતિરોધકતા એટલે કે વિશિષ્ટ અવરોધ, રો એટલે શું? તો કે અગાઉ જોયું આરનું સૂત્ર એ લખ્યું છે, જુઓ, આર બરાબર રો એલ બાય એ, રોને સૂત્ર કરતા બનાવો એટલે રો બરાબર આર ઇન્ટુ એ અપોન એલ। એકમ માટે આપણે એવું લખી શકીએ કે રોનો એસઆઈ એકમ, તો કે આરનો એકમ શું થાય? તો કે આરનો એકમ ઓમ થાય, ક્ષેત્રફળ મીટર સ્ક્વેર અને લંબાઈ મીટર, એટલે મીટર સ્ક્વેર અને મીટર ગયા એટલે આવે ઓમ ઇન્ટુ મીટર, એટલે એસઆઈ એકમ શું થાય? ઓમ ઇન્ટુ મીટર। હવે વાહકતા જોઈએ, તો કે અવરોધ આરના વ્યસ્તને વાહકતા કહેવાય, જેને જી વડે દર્શાવાય, સેના વડે? જી વડે। એટલે જી બરાબર એકના છેદમાં આર, માટે જી બરાબર આરનું સૂત્ર મૂક્યું રો એલ અપોન એ, માટે જી બરાબર એકના છેદમાં રો એ અપોન એલ, વન અપોન રોને કે કહેવાય એટલે કે કપ્પા, જેને વિશિષ્ટ વાહકતા કહેવાય। એટલે જીનું સૂત્ર મળ્યું જી બરાબર કે કપ્પા એના છેદમાં એલ, એસઆઈ એકમ એનો સિમેન્સ એસ વડે દર્શાવાય છે। તો આ તમે ધ્યાન રાખજો। એના પછી જોઈએ આપણે વિશિષ્ટ વાહકતા એટલે શું કપ્પા, તો કે વિશિષ્ટ વાહકતા કપ્પાનો મિનિંગ શું થાય? તો કે પ્રતિરોધકતા રોના વ્યસ્તને વાહકતા એટલે કે વિશિષ્ટ વાહકતા કહેવાય, જેને કે વડે દર્શાવાય કપ્પા,
એટલે કે બરાબર એકના છેદમાં રો, રો એ શું છે? પ્રતિરોધકતા છે. એટલે કે બરાબર રોનું સૂત્ર મૂક્યું, આર વન અપોન આર એ અપોન એલ, વન અપોન આર એમના એમ એલ ઉપર જાય એટલે એલ અપોન એ લખાય, વન અપોન આરની જગ્યાએ જી લખાય, જે આપણે આગળ જોયું કે અવરોધના વ્યસ્તને વાહકતા કહેવાય એ, એટલે કપ્પા કે બરાબર જી એલ અપોન એ. માટે કે બરાબર જી જી સ્ટાર, જી સ્ટાર એટલે એલ અપોન એ. આની આપણે ચર્ચા કરીશું હમણાં એક બે ટોપિક પછી. એટલે જી સ્ટારની કિંમત એલ અપોન એ ધ્યાન રાખવાની. એસઆઈ એકમ શું છે? તો કે સિમેન્સ મીટર ઇન્વર્સ. કપ્પાનો એસઆઈ એકમ સિમેન્સ મીટર ઇન્વર્સ. હવે જોઈએ ધાતવી અથવા ઇલેક્ટ્રોનની વાહકતા, તે શેની ઉપર આધાર રાખે છે? તો યાદ રાખજો, ધાતુની અંદર વિદ્યુત પ્રવાહ ઇલેક્ટ્રોન દ્વારા વહન પામે, જ્યારે દ્રાવણમાં વિદ્યુત પ્રવાહ આયનો જો દ્વારા વહન પામે. એટલે દ્રાવણ માટે આયનીય વાહકતા કહેવાય, ધાતુ માટે ઇલેક્ટ્રોનીય વાહકતા કહેવાય. એટલે જુઓ લખ્યું છે અહીંયા વ્યાખ્યા, ધાતુઓ દ્વારા વિદ્યુતીય વાહકતાને ધાતવી અથવા ઇલેક્ટ્રોનીય વાહકતા કહેવાય. એના વાહકતાનો આધાર શેની ઉપર છે? તો લખ્યું છે નંબર એક, ધાતુના સ્વભાવ ઉપર છે. કઈ ધાતુ છે એનો સ્વભાવ? બીજું, ધાતુનું બંધારણ શું છે? ત્રીજું, ધાતુમાં સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા પ્રતિ પરમાણુ દીઠ એની ઉપર આધાર રાખે. અને ચોથું, તાપમાન ઉપર. એટલે કે તાપમાન વધે તો વાહકતા ઘટે. ધ્યાન રાખજો, તાપમાન વધે તો વાહકતા ઘટે. ધાતુમાં ઇલેક્ટ્રોનીય વહન થાય ત્યારે ઇલેક્ટ્રોન ધાતુના એક છેડેથી દાખલ થઈને બીજા છેડે બહાર નીકળી જાય છે, જેથી ધાતુય વાહકતાનું સંગઠન બદલાતું નથી. એટલે આવા કિસ્સામાં ધાતુનું બંધારણ બદલાય નહીં. ધાતુઓનું બંધારણ જે હોય એનું એ જ રહે, એ બદલાય નહીં. શેમાં? ઇલેક્ટ્રોનીય વાહકતામાં. એટલે ધાતુના સ્વભાવ ઉપર આધાર રાખે, એના બંધારણ ઉપર, સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા અને તાપમાન, આ ચાર પરિબળ ઉપર આધાર રાખે. એ જ રીતે આયનીય વાહકતા, એટલે કે વિદ્યુત વિભાજ્ય, એટલે પાણીમાં જ્યારે વિદ્યુત વિભાજ્યને ઓગાળવામાં આવે ત્યારે આયનો દ્રાવણમાં જાય અને એ આયનોને લીધે જે વાહકતા ઉત્પન્ન થાય એને આયનીય વાહકતા અથવા તો વિદ્યુત વિભાજ્ય વાહકતા કહેવાય. પાણીની અંદર આયનીય વાહકતા કેટલી આપી છે H2O ની? તો કે 3.5 × 10⁻⁵ સિમેન્સ મીટર ઇન્વર્સ. એનો આધાર ઉમારેલા વિદ્યુત વિભાજ્યના સ્વભાવ ઉપર, નિપજેલા આયનોના કદ ઉપર અને આયનોના દ્રાવક યોજન ઉપર, દ્રાવકનો સ્વભાવ અને તેની સ્નિગ્ધતા ઉપર અને વિદ્યુત વિભાજ્યની સાંદ્રતા તથા તાપમાન ઉપર આધાર રાખે છે. પરિબળો તમારે વાંચી લેવાના, જોઈ લેવાના. તાપમાન વધે એમ વાહકતા વધે. બે બે માર્કના પ્રશ્ન છે, ખાસ ઇમ્પોર્ટન્ટ નથી પણ ધ્યાન રાખી લેવાના તમારે. આની અંદર તાપમાન વધે તો વાહકતા વધે, જ્યારે ઇલેક્ટ્રોનીય વાહકતામાં તાપમાન વધે તો વાહકતા ઘટે. હવે આપણે હમણાં મેં તમને જી સ્ટાર એટલે એલ અપોન એ કીધું હતું, એ આવ્યું જુઓ. વાહકતા કોષનો અચળાંક શું છે? અથવા વાહકતા કોષનો અચળાંક જી સ્ટારનું માપન વિશે લખો. તો વાહકતા કોષમાં એલ બાય એ રાશિને કોષ અચળાંક કહે છે અને તેની સંજ્ઞા શું છે? તો કે જી સ્ટાર વડે દર્શાવાય છે. એટલે કે જી સ્ટાર બરાબર એલ અપોન એ. એલ શું છે? તો કે કોષના બે ધ્રુવો વચ્ચેનું અંતર. એ શું છે? તો કે આડછેદનું ક્ષેત્રફળ. તો જો એલ અને એ જાણતા હોઈએ તો કોષ અચળાંક જી સ્ટાર ગણી શકાય. એલ અને એનું માપન સગવડ ભરેલું નથી અને અવિશ્વસનીય હોય છે. એટલે એક નાનો ટોપિક છે, એ ખાલી તમારે જોઈ લેવાનું. છેલ્લો મુદ્દો આ લેક્ચરનો, અજ્ઞાત દ્રાવણની આયનીય વાહકતા માપવા આપણે માટેનું સૂત્ર જણાવો. તો કે અહીંયા આપ્યું છે, સૌ પ્રથમ કોષ અચળાંક નક્કી કરવાનો, એટલે કે જી સ્ટાર. ત્યારબાદ અવરોધ આર નક્કી કરવાનો અને એના ઉપરથી દ્રાવણની વાહકતા કે ગણી શકાય. એટલે કે બરાબર કોષ અચળાંક ભાગ્યા દ્રાવણનો અવરોધ, એટલે જી સ્ટાર ભાગ્યા આર, એટલે કે એનો એસઆઈ એકમ આવે સિમેન્સ મીટર ઇન્વર્સ.
ઘણીવાર સિમેન સેન્ટીમીટર ઇન્વર્સ પણ લખાય છે. તો આ લેક્ચરની અંદર નાની નાની વ્યાખ્યાઓ અને નાના નાના ટોપિક તમને આપેલા છે, એ તમે મોઢે કરી લેજો અને તૈયાર કરી લેજો એમસીક્યુઝમાં આવે. બાકીનું આપણે હવે આગળ નેક્સ્ટ લેક્ચરની અંદર સમજીશું. થેન્ક યુ.